ધોરણ 8 વિષય કવિ પ્રકરણ 3 ગઈકાલે આપણે ચતુષ્કોણમાં ચતુષ્કોણના પ્રકારો વિશે માહિતી મેળવી બે સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ હવે ત્રીજો સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણના પ્રકારો ત્રીજો છે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાન જે ચતુષ્કોણમાં સમસામાની બાજુઓ સમાન અને સમાંતર હોય એટલે સમસામાની બાજુઓ અને આ બે અને આ બે આ સમસામાની બાજુઓ થઈ સમાન એટલે આ ડિગ્રી હોય આ એ આ સમાન સરખી હોય અને સમાંતર આને તમે જોશો આમ પેરેલલ જશે આને આપણે જોશું તો આમ સમાંતર જતી હશે કોઈ એકબીજાને છેદતી હશે નહીં એટલે એને શું કહેવાય છે સમાન અને સમાન તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે ચતુષ્કોણ એબીસીડીમાં એબી બરાબર સીડી બરાબર એબી અને સીડી સરખા છે અને એડી અને બીસી સરખા છે અને એડી સમાંતર બીસી છે બરાબર એડી સમાંતર બીસી છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમસામેના ખૂણા કેવા હોય છે સમાન હોય સમસામેના ખૂણા સમાન સમસામેના ખૂણા એટલે આ એ અને સી એ અને સી આ બે ખૂણા કેવા સમાન સમાન એટલે સરખા સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણા એકબીજાના પૂરક પાસ પાસેના ખૂણા એકબીજાના પૂરક હવે પાસ પાસેના ખૂણા એટલે આ એ અને આ બી પાસ પાસે બી અને સી પાસ પાસે સી અને ડી પાસ પાસે એટલે પાંચ પાસેના ખૂણા એકબીજાના શું હોય છે પૂરક હોય છે સમસામેના ખૂણા કેવા હોય છે સમાન હોય છે 45 નો તો 45 નો છે સમસામે 105 દુભાવે એટલે તો કે અડધા ભાગમાં થાય એટલે આખો 10 નો હોય તો પરસ્પર દુભાગે એટલે પાંચ પાંચ ના બે ભાગ થાય આ વિકર્ણ આ દુભાગ એક્ઝેક્ટ આમ જ જાય બરાબર તો આ ને આ દુભાગ અહીંયા તો આખો 10 નો હોય ને તો આ પાંચ થાય આ પાંચ થાય બરાબર આખો 16 નો વિકર્ણ હોય તો આ થાય ને આ થાય બરાબર એને પરસ્પર દુભાગ કહેવાય બે વડે આપણે ભાગી શકીએ હવે આપણે સ્વાધ્યાય 3.3 કરીશું સ્વાધ્યાય 3.3 માં દાખલા નંબર 1
समांतर बाजू चतुष्कोण एबीसीडी आवेलु छे એનથી ચાલો એ બી સી ડી આપેલ છે આ વિકર્ણ દોરી આપેલ છે જે ઓ બિંદુમાં છેદ છે તો દરેક વિધાનમાં તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અને ગુણધર્મોનો ઉપયોગ કરીને પૂરું કરો એમાં એડી બરાબર ખાલી જગ્યા બીજું છે BCD बराबर खाली जगह त्रीजु छे OC बराबर खाली जगह चौथो छे मार्कनो DAB वत्ता मार्कनो CDA बराबर खाली जगह बराबर आपने खाली जगह शोधवानी छे हवे AD AD बराबर तो के BC કેમ તો કે સમસામેના બાજુ AD બરાબર BC કેમ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમસામેની બાજુ કેવી હોય છે સરખી હોય છે હવે DCB એટલે ખૂણો C અહીંયા આવ્યો તો આપણે એ લખી શકીએ DAB સમસામેના ખૂણા સરખા હોય તો અહીંયા લખાય DAB બરાબર સમસામેના ખૂણા કેવા હોય ખૂણાના માપ સરખા હોય છે અહીંયા સમસામેની બાજુ છે અહીં સમસામેના ખૂણા સરખા સરખા તો સમાન તો કઈ હવે OC બરાબર OA રેખાખંડ મેં કહું ને પરસ્પર દુભાગ એરિયા OC છે OC અહીંયા OA લખાશે તમારા કેમ કેમ કે વિકર્ણો પરસ્પર દુભાગે છે અને સી ડી એ એટલે એ અને ડી વચ્ચે આવ્યો તો એ બેનો સરવાળો કરો તો શું મળે તો કે 180 અંશ મળે કેમ 180 અંશ મળે કારણ કે આસપાસના ખૂણા છે એ અને ડી તો આસપાસના ખૂણા શું હોય તો કે પૂરક હોય પૂરક પૂરક છે માટે 180 અંશ જવાબ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મના આધારે આપણે ખાલી જગ્યા પૂરી હવે દાખલા નંબર 2 નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં x y અને z ના મૂલ્યો હવે પહેલું તો શું આવશે પહેલા સમસામેના ખૂણા કેવા તો કે સમાન સરખા એટલે એ લખવાનું કે એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે અહીંયા ખૂણો બી 100 અંશ આપેલો છે તો ખૂણો ડી એટલે હોય આપણને કેટલો મળશે 100 અંશ મળશે
બરાબર તો માપનો d બરાબર હોય છે અને y બરાબર સમ્સ કેમ કારણ કે સમ સામેના ગુણાકાર થાય અહીં લખાય કે માપનો b બરાબર માપનો d બરાબર કોમ્બી અને ડી સરખા છે સામ સામે હવે તમારો કોય મળી કોય બરાબર 100 હવે સી અને ડી આસપાસના ખૂણા થાય એટલે ખૂણો માપખૂણો સી અને માપખૂણો ડી એ પાસપાસના ખૂણા થાય સીની જગ્યાએ હું x લખું અને માપખૂણો b બરાબર 180 શું લખવાનું પાસપાસના ખૂણા પાસપાસના ખૂણા શું છે એ હું લખવા માટે x વત્તા 100 બરાબર 180 તો x બરાબર 180 માંથી 100 જાય તો આપણને 80 મળે બરાબર એટલે x આપણને કેટલો મળ્યો 80 મળ્યો હવે x અને z સરખા x બરાબર z કેમ તો કે સમસામેના ખૂણા તો z બરાબર મને કેટલા મળે 80 કારણ કે x આપણો 80 થયો જો y 100 થઈ ગયો x આપણો 80 થયો અને z આપણો 80 થઈ ગયો આપણે x y અને z ત્રણે ખૂણા આપણે શોધી કાઢ્યા હવે તે જ રીતે બીજી આકૃતિ હવે આપણે બીજી આકૃતિની અંદર આપણે નામ નિર્દેશન કરી દઈએ કે એબીસીડી કે પિક્ચર હવે આ પી ક્યુ આર એસ આપણે નામ નિર્દેશન કર્યું હવે એસ આપણો હવે પી અને એસ પી અને એસ કેટલા છે તો કે માપખૂણો પી વત્તા માપખૂણો એસ બરાબર 180 કેમ પાંચ પાસેના ખૂણા પાંચ પાસેના ખૂણા કેવા હોય પૂરક હવે માપખૂણો p બરાબર તો x છે x બરાબર 50 અંશ છે 180 x બરાબર 180 ઓછા 50 તો મને કેટલા મળ્યા 130 અંશ મળ્યા x મને કેટલા મળ્યા 130 હવે x અને y x અને y કેવા છે સમ સમાન સમ સમાન તો x બરાબર 130 તો y બરાબર કેટલા મળે આપણને 130 અંશ મળે બરાબર એટલે મારે આપણા કેટલા થયા 130 અંશ હવે આ બહિષ્કોણ છે આપણે સાતમા ધોરણમાં શીખેલા કે અંતર સમકોણ સરવાળો કરવાનો બરાબર તો અંતર સમકોણ સરવાળો કરીએ
130 ને 50 180 થાય. હવે આપણે શોધવાના છે z શોધવાના છે. તો z શોધવા માટે q અને z બરાબર. તો આ 50 છે, આ 50 જ થાય બરાબર. તો s અને q સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓના માપ શોધી શકીએ છીએ.